કેમ છો વિદ્યાર્થી મિત્રો પ્રજ્ઞાન કેરી ઇસેટ્યુટ ની અંદર હું ભરત દોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની વાત કરવી છે એની અંદર આજે આપણે સ્વાધ્યાય 9.1 ના એક થી આઠ દાખલાઓ ગણવા છે આગળના લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિના ઉપયોગોની વાત કરી અંતર અને ઊંચાઈ શોધવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે ઉસેત કોણ ઔસેત કોણ અને એના આધારિત દાખલાઓ છે તો ચાલો સૌથી પહેલા સ્વાધ્યાય 9.1 ની અંદર જે રકમ છે એની ઉપરથી અંતર શોધવાનું છે ઊંચાઈ શોધવાનું છે એની માહિતી મેળવવી છે ચાલો સરકસના તંબુમાં જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે તો દોરડું જમીન સાથે ત્રીસ અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો જો અંતર અને ઊંચાઈમાં ઊંચાઈ શોધવાની છે. વાત હું છે સરકસ ને તંબુ ની વાત છે જમીન સાથે શિરોલમ સ્થિતિ માં એક થાંભલા ની ટોચ થી જમીન સાથે ખેંચીને એક બાંધેલ વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે ચલો તો વાત આપણે આવી કરવાની થાય અહીં એક પિક્ચર બનાવીએ રેડી આ એક પિક્ચર બનાવી જુઓ તમે જમીન સાથે શિરોલમ સ્થિતિમાં થાંભલો છે એટલે અહીંયા નામ આપણે આપી દઈએ ચલો અહી સ્પષ્ટતા કરી દઈ આ એ બી છે એ શું છે તો કે જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો છે એટલે આ થાંભલું છે રેડી થાંભલાની ટોચ થી જમીન સાથે ખેંચી આ થાંભલાની ટોચ આ જમીન ખેચી બાંધેલ વીસ મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો આ દોડું છે અહીંયા સી ના માપ એસી શું છે તો કે

હજી હું આપ્યું છે જુઓ આના ઉપર કલાકાર આમ ચડી રહ્યો છે ખેંચીને રાખેલ છે એટલે એ રેખાખંડ નું માપ થાય દોરડું જમીન સાથે ત્રીસ અંશ દોરડું જમીન સાથે ત્રીસ અંશ નો ખૂણો બનાવે છે રેડી એટલે અહીંથી આપણને ખબર પડે કે માપ ખૂણો એ સી બરાબર ત્રીસ અંશ તો થાંભલો જમીન સાથે શિરોલંબ હોય તો અહીંયા ત્રિકોણ

એનો ઉપયોગ કરીને કયું ત્રિકોણમિતિ ગુણોત્તર કામે લાગે સામેની બાજુ કર્ણ આવતું એવું આ વિચારો 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 સાઈન ત્રીસ બરોબર છે તો અહીંયા તમે આ લખી શકો આ ખૂણાને ધારો કે થીટા કહી શકાય આ ખૂણો તમે થીટા કહી શકો તો સાઈન થીટા બરાબર સાઈન થીટા બરાબર સામેની બાજુ થીટાની સામેની બાજુ એ છે અને કર્ણ એ છે હા સાઈન થીટા બરાબર ત્રીસ છે બરાબર ચલો એ બી AB આપણે શોધવાનું થાંભલાની ઊંચાઈ શોધવાની છે અને છેદમાં AC AC બરાબર આપણને 20 રકમની અંદર આપ્યું છે AC બરાબર 20 મીટર sin 30 અને 1 છેદમાં 2 બરાબર AB ના છેદમાં 20 ચલો AB બરાબર શું થાય તો કે 20 અહીંયા એક સાથે ગુણાય છેદમાં 2 તો AB બરાબર શું થાય તો કે 10 અને તેથી કહી શકાય થાંભલાની ઊંચાઈ કમ્પ્લીટ મીટર દસ મીટર છે રેડી ઓકે એકદમ ઈઝી દાખલો છે કે એ પ્રમાણે તમારે પેલા પિક્ચર બનાવવાનું નહીં પ્રમાણે આગળ વધવાનું છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછી ના મુદ્દા તરફ રેડી ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2 કરીએ ચાલો વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે તે રીતે જમીનને સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આઠ મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધે તો પેલા ઝાડ દોરવું પડે આપણે અને એક ઝાડ બનાવીએ ચાલો આ એક ઝાડ છે નામકરણ કરી દઈએ એ બી ઝાડ છે આ બિંદુ સી આગળથી અહીં બિંદુ સી આગળથી ચાર્ટ તૂટી જાય છે અહીં લખીએ અહીં એ બી ઝાડ તરીકે દર્શાવે છે ઝાડ છે વાવાઝોડાથી ઝાડ બિંદુ સી આગળથી તૂટી જાય છે હા તમે તમારી ભાષામાં લખી શકો છો ત્રણ વળી તેનો ટોચ નો એટલે ટોચ અને એ જમીન સાથે ત્રીસ માપ નો ખૂણો બનાવે એ રીતે જમીન ને અને આપણે લખી શકીએ ઝાડ નો ટોચ નો છેડો ઉપર નો છેડો એમ જમીન ને બિંદુ ડી આગળ સ્પર્શે છે હા આપણી ભાષામાં લખ્યું છે આપણે તો અહીંથી આ તૂટ્યું આ તૂટી ગયું તૂટીને અહીં આવી રીતના આવી ગયું અહીંયા ડી બિંદુ એ જમીનને આ જમીન છે હજી આની અંદર શું કીધું છે ને કે આ જમીનને સ્પર્શે ત્યારે આ ટોચનો છેડો જમીન સાથે આ ત્રીસ અંશનો ખૂણો બને સાથે સાથે આ કીધું છે કે માપ ખૂણો સીડીબી બરાબર ત્રીસ અંશ ચલો થીટા નથી કેતો હવે ત્રીસ ને ત્રીસ રાખી આપણે જરૂર છે મેળવી લેશું અને જો આ ઝાડ તૂટીને ઉપરનો છેડો એટલે કે ટોચનો છેડો આ જમીન નટતો હોય તો અહીંયા તમે આકૃતિ ઉપરથી આ સ્પષ્ટ કહી શકો આકૃતિ પરથી આ સ્પષ્ટ કહી શકો શું કહી શકો તો કે આ એસી છે ને એની કિંમત કેટલી થાય તો કે સીડી જેટલી પ્રશ્ન થાય કેમ એસી છે એસી ડી જેટલું કેમ થાય આ એસી અહીંથી આ જાડું આખું છે આ સી બિંદુ આગળથી ઝાડ તૂટે છે તૂટીને આવી રીતના નમે છે અને આ એ છેડો એ જમીન અડે જમીન અડે છે એનું નામ મે ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે છેડો તો આ જ છે એ જ છે આ છેડો આઈ આ જાડું આઈ થી સી થી આગળ તૂટશે બ્રેક થશે અને આ છે એ નમીને જમીન સાથે અટશે એ અહીંયા આવી જઈ છે આમ થઈ જાય છે રેડી આ તો બિંદુનું નામ જુદું આપણે આપ્યું છે બાકી આ ઈ જ છે તો આ એસી છે એ એટલું જ રહી ને ભાઈ ઓકે ક્લિયર થઈ છે ભાઈ એસી બરાબર સીડી આ પિક્ચર પ્રમાણે રેડી તો હવે મારે શું વાત કરવાની છે એટલી વાત મને આપી છે હજી આપણને કીધું છે જો આગળ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે આ ડી બિંદુ ઝાડની જમીન ને સ્પર્શી ટોચ એટલા ડી બિંદુ અને ઝાડના થડ આ ઝાડ નું થડ છે ઝાડના થડ વચ્ચેનું અંતર કેટલું આઠ મીટર આ ડી અને આ થડ વચ્ચેનું અંતર આઠ મીટર ઝાડની ઉપરની ટોચ જ્યાં જમીન નડે છે ત્યાંથી સ્થળ સુધીનું અંતર એને કીધું છે આઠ મીટર કોઈ બાત નહીં ચાલો તો ઝાડની ઊંચાઈ શોધવાની એટલે એ બી શોધવાનું છે તો પેલા આપણને ખબર તો હોવી જોઈએ ને હું શોધવાનું છે તો એ કઈ બાબત આપી છે હવે આપણે કામ કરીએ કે ઇઝીલી કરીએ કે ચાલો હવે આ ત્રિકોણની વાત કરીએ કયો ત્રિકોણ ત્રિકોણ સીબીડી માં માપ ખૂણો બી બરાબર નેવું છે ઝાડ શીરો લંબુકું છે આ ખૂણો અહીં નેવું અંશ થાય છે અહીં ત્રિકોણ મિતિ ગુણોત્તર તો લાગે જ સાઈન ત્રીસ સામેની બાજુ મેળવી લ્યો ને કર્ણ તો કર્ણનું મૂલ્ય તો આપ્યું નથી સામેની બાજુનું મૂલ્ય આપ્યું નથી આ પાસેની બાજુનું મૂલ્ય આપ્યું છે આઠ મીટર તો આપણે ટેન નો ઉપયોગ કરી ચાલો ટેન ત્રીસ અંશ બરાબર આ ત્રિકોણ વિધિ ગુણોત્તર કેનો ઉપયોગ કરવો એ સૌથી અગત્યની વાત છે સામેની બાજુ એટલે અહીં બીસી ચલો અને છેદમાં બીડી બીસી બરાબર આપણને ખબર નથી હા બીડી ની ખબર છે આપણને બીડી બરાબર આઠ છે

તો સામેની બાજુનો ઉપયોગ કરી શકાય છે સામેની બાજુ BC મળી ગઈ છે અને પાસેની બાજુ છે તો સાઈન અથવા તો કોસનો ઉપયોગ કરો તો કર્ણ મળે આ કર્ણ થાય 90° ની સામેની બાજુ ધીમે ધીમે ચલો તો સાઈન અંશ વાપરી શકાય અથવા તો કોસ અંશ વાપરી શકાય ચલો કોસ 30° વાપરું પાસેની બાજુ 30° ની પાસેની બાજુ BD છે છેદમાં કર્ણ કર્ણ CD થાય છે

તો તમારી પાસે બે વિગત છે ભાઈ એક તમારી પાસે છે તમારી પાસે એક બીસી છે અને એક સીડી છે ચલો કોઈ વાત નહીં તમારે શું શોધવાનું છે તો કે ઝાડની ઊંચાઈ તો ઝાડની ઊંચાઈ બરાબર શું થાય ઝાડની ની ઊંચાઈ એબી બરાબર શું થાય તો કે એસી પ્લસ આ એસી પ્લસ બીસી થાય ચલો એસી બરાબર શું થાય એ આપણે ચોખવટ કરી દઈએ એસી બરાબર સી કારણ કે એસી આમ વળી ના છે એસી બરાબર સીડી છે એસી બરાબર સીડી છે અને બીસી તો આપણે સોયતું છે બીસી તો આપણી પાસે છે જ બીસી એમને રાખીએ છીએ કિંમતો લખો સીડી બરાબર સોળ રૂટ થ્રી બરાબર તો રૂટ થ્રી લસ આવશે એ બી બરાબર કેટલા થશે સોળ પ્લસ આઠ એ બી બરાબર કેટલા થશે ચોવીસ

આ કમ્પ્લીટ જો વાત કમ્પ્લીટ ઝાડની ઊંચાઈ આઠ થ્રી મીટર મળે છે એની બીસી સોય અને સીડી સોયતું તું સીડીનું મૂલ્ય એસી જેટલું થાય છે નાખા ઝાડની ઊંચાઈ ક્લિયર છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ પાર્ટીશન કરી દઈએ નાનું નાનું આ બધું ગણતરી કરી છે જોઈ લેજો આગળ વધીએ ચાલો નેક્સ્ટ ચાલો ત્રીજો દાખલો છે એક ઠેકેદાર ને બાળકને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની છે બે લપસણી છે આ માટે પાંચ વર્ષ થી ઓછી ઉંમરના બાળકો માટે જમીન પાંચ મીટર રહે અને જમીન સાથે ત્રીસ અંશ નો ખૂણો બનાવે એવી રીતે અને તેનાથી વધારે ઉંમરના એટલે કે પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે ત્રણ મીટર ઊંચાઈ સીધો ઢાળ હોય તથા જમીન સાથે સાહીઠ અંશ નો ખૂણો તેવી લપસણીઓ પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે એની તો આપણે સૌથી પહેલા બંને લપસણી ની વાત કરવી હોય તો બે વિભાગ કરી નાખીએ એક વિભાગ કયો તો કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ચાલો

વ્યક્તિ માટે લપસણી કેવી બનાવવાની છે તો ઉપરનો છેડો એક પોઈન્ટ પાંચ મીટર આ રીતની બનાવી શકાય એ બી સી હા અહી આપણે ચોખટ કરી દઈ એસી ઉમર માટે આ જમીનથી આ જમીન છે એક પોઈન્ટ પાંચ મીટર ઉપર છે તો એનું અર્થઘટન કે એ બી બરાબર એક પોઈન્ટ પાંચ મીટર

તો કે બાળકની ઉંમર પાંચ વર્ષ થી ઓછી ઉંમર હોય ત્યારની વાત છે ખાસ રાખજો પાંચ વર્ષથી વધારે હોય એના માટેની વાત એની વાત એ આપણે કરવી તો પડશે તો એના માટે ઉપરનો છેડો ત્રણ મીટર ઊંચાઈ લાગુ થાય તો આવી રીતની આકૃતિ થાય આ તો જમીન જ છે આ ઉપરનો છેડો નામ આપી દે આને પી ક્યુ આર નામ આવું આપી દે પી ક્યુ આર અહીંયા તમે જુઓ ને તો આ પી આર આ લપોસણી છે અહીંયા પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકોની વાત આપણે કરી

એટલે કે લંબાઈ કેટલી છે લપસણીની લંબાઈ તમે એને પી આર કીધું છે પી ક્યુ તો ઉપરનો છેડો જમીન થી કેટલો ઉંચે છે તો આપણને આપ્યું છે ત્રણ મીટર પી બરાબર શું કીધું કેટલું થયું ટુ રૂટ થ્રી મીટર તો અહિયાં ખાસ આ બાબત ધ્યાનમાં રાખા જેવી ખરી અહિયાં લપસણીની વાત છે અહીંયા લપસણીની વાત છે એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે અહીંયા લપસણીની વાત છે એ પાંચ વર્ષથી વધારે બાળકો માટેની વાત છે કારણ કે બેમાં ડેટા જુદા જુદા આવી છે અને કારણ કે એને બે લપસણી લગાવી છે ઠેકેદારને એટલે એક પાંચ વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે અને પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ ત્રણ મીટર આવે છે અને પાંચ વર્ષથી

ટાવર નું નામ આપી દઈએ બી ચાલો અહીંયા લખી નાખીએ આ ટાવર છે અહીં આપણે ચોખવટ કરી દઈએ એ બી આ ટાવર છે આ એ ટાવર ની ટોચ છે આ બી ટાવર નો પાયો છે આ તમે જુઓ તો આ જમીન હોય આ જમીન છે ચાલો જમીન ઉપર ટાવર શિરોલમ છે એટલે આ નેવું અંશ ખૂણો બને આગળ હું વાત કરી છે પાયા થી એનો પાયો છે અહિયાંથી ત્રીસ મીટર દૂર જમીન પર રહેલા એક બિંદુ થી ટાવર ની ટોચ નો ઉછેદ કોણ ટાવર ની ટોચ નો ઉછેદ કોણ ઉપર જોવાનું છે ભાઈ એટલે પાયા થી બી થી તમારે ચાલવાનું છે કેવી રીતના ચાલવાનું છે તો કે બી થી તમારે આમ ચાલવાનું છે અને અહીંયા એક બિંદુ આવે ધારો કે બિંદુ સી કહો અહીં લાગે ટાવરના પાયાથી 30 મીટર દૂર જમીન પરનું બિંદુ સી છે આ ટાવર શિરોલંબ છે બી થી તમે ચાલ્યા

તો ટાવરની ઊંચાઈ શોધો ટાવરની ઊંચાઈ દેખાય છે માપ ખૂણો બી બરાબર નેવંશ કારણ કે ટાવર શિરોલમ રીતે ઊભું જમીન સાથે શિરોલમ છે એટલે કે જમીન સાથે નેવંશ ખૂણો બનાવે છે બી ખૂણો નેવંશ આમાં ત્રિકોણમિતિ ગુણો તો લગાડી શકાય યસ લગાડી શકાય કેવી રીતના તો કઈ ત્રીસ નો ખૂણો બને તો ચલો આ સામેની બાજુ ટાવર એક જોઈ છે અને આ ત્રીસ તમને આપ્યું છે આ ત્રીસ તમને આપ્યું છે જમીન ઉપર તમે પાયાથી આમ ચાલો છો સી એ પહોંચો છો ત્યારે આ તમને ત્રીસ મીટર આપ્યું છે બીસી નું માપ તો બસ પાસેની બાજુ સામેની બાજુ બે ઉપયોગ થાય એવું ટેન છે ટેન ત્રીસ અંશ તો ટેન ત્રીસ અંશ તો આ ખૂણાની સામેની બાજુ એટલે એ થાય પાસે ની બાજુ લેવાની થાય એટલે એટલે આગળ એ આપણે એચ ધારી લીધી બીસી બરાબર ત્રીસ છે એચ ને કરતા બનાવો તો આ ત્રીસ અહીંયા આવે છેદમાં વર્ગમૂળમાં ત્રણ તો એચ બરાબર આવું થાય દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ છેદમાં રૂટ થ્રી

આપણને ટાવર ની ઊંચાઈ પૂછી હતી અને જે આપણે કહી છે રેડી સિમ્પલ દાખલો છે એકદમ સિમ્પલ આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 5 એક પતંગ જમીન થી 60 મીટર ની ઊંચાઈ પર ઉડે રહી છે આ પતંગ ની દોરી નો એક છેડો ક્ષણભર માટે જમીન પર પડેલ એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરી નો જમીન સાથેનો ખૂણો 60° શું છે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લઈએ તો દોરીની લંબાઈ શું શોતું પહેલાં તો આ બધી વાત કરી હોય એની પ્રમાણે પિક્ચર બનાવવું પડે ચાલો બનાવો ને પિક્ચર હું કહેવા માંગે છે પણ ખબર તો એક પતંગ અહીંયા છે ઉડી રહી છે જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહી છે અને કાય જમીન ક્લિયર કરી આ જમીન છે જમીનથી 60 મીટર ઊંચાઈએ છે એનું અર્ધટન સ્પષ્ટ થાય કે આ સાહિઠ મીટર રેડી પતંગ અહીંયા છે એને પી નામ આપી દઈએ અને એ કહી દઈએ રેડી પછી હું કીધું છે પતંગ ની દોરીનો એક છેડો ક્ષણ પર માટે આ દોરી છે દોરીનો એક છેડો આ જમીન ઉપર છે ક્ષણ પર માટે એક બિંદુએ બાંધેલ છે આ સ્થિતિમાં દોરી નો જમીન સાથેનો ખૂણો દોરીનો આ જમીન સાથેનો ખૂણો 60° છે. રેડી? અહીંયા તમે આમ દર્શાવી શકો બિંદુ P પતંગ છે. જે એને કીધું છે કે જમીનથી 60 મીટર ઊંચાઈએ છે એનું અર્થઘટન કે AP આ જમીન પરનું બિંદુ એ લંબ દોર્યું. AP 60 મીટર છે. રેડી? અહીંયા નામ આપી દઈ બી ધારો કે પીબી પી થી બી સુધીનું અંતર પીબી એ શું છે એ દોરી છે કેવી રીતના કોઈ ઢીલ ન હોય તેવી દોરી છે ઢીલ વગરની ખેચેલ રેડી ખૂણો સાઈઠ અંશ નો બને છે દોરીમાં ઢીલ નથી હું માની દોરીની લંબાઈ એટલે મારે દોરીની લંબાઈ એટલે આ પીબી શોધવાનું છે એની દોરીની લંબાઈ આ સાઈઠ આપ્યું છે સાઈઠ અંશ નો ખૂણો આપ્યો છે સાઈઠ મીટર આપ્યું છે મળી જાય મળી જાય મળી જાય કાટકોણ ત્રિકોણ થઈ ગયું છે ત્રિકોણ મિત્ર ગુણોત્તર લાગવાના છે સરસ કામ થઈ જાય આપણે જે વિગત આપી છે એના ઉપરથી પિક્ચર બનાવી નાખ્યું છે અને પિક્ચર પિક્ચરના આધારે આપણે ડેટા તૈયાર છે આપણી પાસે બસ આપણે લખવાની વાત છે ત્રિકોણ એ નથી આયા ત્રિકોણ આપણે પી બિંદુ રાખ્યું છે એટલે પી એ બી માં છે નામ રાખો ઇ માપ એ બરાબર નેવું અંશ થાય છે તો આ સાઇટ ની સામે ની બાજુ નો ઉપયોગ એ કરવાનો છે અને કર્ણ નો ઉપયોગ કરવાનો છે તો હું સાઇન સાઇટ વાપરીશ સાઇન સાઇટ અંશ તો સાઇટ અંશ ની સામે ની બાજુ શું થાય તો કે સાઇન સાઇટ ની સામે ની બાજુ એ થાય છે અને કર્ણ હું થાય છે તો કે પી બી સાઇન સાઇટ અંશ એટલે √3/2 એપી બરાબર કેટલા છે એપી બરાબર એપી બરાબર છે ભૂલથી 6 લખાઈ ગયા છો 60 છે ભાઈ એપી બરાબર 60 મીટર છે 60 મીટર છે એપી બરાબર પતંગ જમીનથી થી 60 મીટર ઊંચે છે રેડી તો અહીંયા 60 આવે છે છેદમાં પીબી ચલો પીબી તો પીબી તો શોધવાનું છે તો પીબી ને કરતા બનાવી લ્યો તો પીબી બરાબર શું થાય 60 આ અહીંયા ગુણાકારમાં આવે

દોરીની લંબાઈ કેટલી આ તો આપણે શોધવાનું કીધું ચાલો ક્લિયર છે કીધું એ પ્રમાણે આપણે ડેટા બની ચાલો નેક્સ્ટ એના પછી છઠો ક્વેશ્ચન છે એક મીટર ઊંચો એક છોકરો એક ત્રીસ મીટર ઊંચી ઇમારત થી કોઈક અંતરે ઊભેલ છે અને એક છોકરો ઇમારત થી ઉભેલો છે અંતરે હવે જ્યારે ઇમારત તરફ એ છોકરો ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખ થી ઇમારત ની ટોચ ના ઉચ્છેદ કોણ નું માપ ત્રીસ અંશ થી વધીને સાહીઠ અંશ થાય તો તે કેટલું અંતર ચાલ્યું હોય તો આજી વાત કરી છે એ પ્રમાણે તમે બનાવવાનો પ્રયત્ન કરો તો આ તમારી પાસે એક જમીન રેડી આ અત્યારે આપણે એવું માની લઈએ કે અહીં જમીન છે નીચે આપણે લખી નાખીએ છીએ એક જમીન રેડી અહીં એક છોકરો છે સામેની બાજુ એક આ ઈમારત છે શિરોલમ ઈમારત છે ધારો કે નામકરણ કરું તો એ બી ઇમારત છે અને આ પી ક્યુ છે એ છોકરો છે. અહીં તમે નાના નાના પોઈન્ટ લખી શકો એ બી ઈમારત છે પી ક્યુ છે એ છોકરો છે આ દર્શાવી શકાય આપણે પિક્ચર ની અંદર દર્શાવ્યું છે આ છોકરો છે ચાલવાનું શરૂ કરે છે ઈમારત તરફ આ અહીંયા હોય ચાલવાનું શરૂ કર્યા પછી અમુક સમય પછી તારો કે છોકરો અહીં પહોંચી જશે સમજો આમ તમે બનાવી શકો અહીં પહોંચે છો અમુક સમય પછી નામ આપો એ આપી શકાય ધારો કે સી અને ડી અમુક સમય પછી એટલે પછી તો અત્યારે પેલા અહીંયા હતો ત્યારે એની આંખ દ્વારા ટોચનો ઉષેધ કોણ બને છે ત્રીસ અંશ છે હવે આમ ચાલ્યા પછી

ઇમારત તરફ ચાલે છે અને એ ડી બિંદુ એ પહોંચે છે ready ચાલો તો આની અંદર ત્રિકોણ કયો કયો બને છે એક ત્રિકોણ બને છે એ પી અને આયા નામ આપી દે છે ઈ હવે તમે જુઓ તો છોકરાની ઊંચાઈ 1.5 મીટર છે તો તમે અહીં લખો તો આ PQ છોકરાની ઊંચાઈ 1.5 મીટર પિક્ચરમાં સ્પષ્ટ દેખાય છે કે આ બી જેટલું થાય આ અંતર એટલું હોય તો તમે અહીં લખી શકો CD

ક્યુ ડી ગમે કરીને શોધવા પડે તો મારે એક ત્રિકોણ બને છે એ ત્રિકોણની ચર્ચા કરવી પડે કયો ત્રિકોણ બને છે તો કે ત્રિકોણ એ ઈ એ ઈ આગળ નેવું નો ખૂણો બને છે પી માં માપ ખૂણો ઈ બરાબર નેવું અંશ છે કામ થઈ ગયું ત્રિકોણ મિતિ ગુણોત્તરો લાગશે અહીંયા ટેન ત્રીસ ટેન ત્રીસ સામેની બાજુ સામેની બાજુ એટલે એ ઈ થાય પાસેની બાજુ પાસેની બાજુ એટલે પી થાય ટેન ચાલો અને અહીંયા થાય આ છે છે નું મૂલ્ય તો તો આપણી પાસે જ નહીં ને કરતા બનાવી કિંમત આપણે જાણીએ છીએ પાસે મૂકી દો તો વાંધો પી બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ રૂટ થ્રી હાલ પી આપણને મળી હજી આગળ ચાલો આપણું કામ ખતમ નથી થયું હો એટલા માટે ખતમ નથી થયું આપણું કામ કારણ કે આપણે છોકરું કેટલું ચાલ્યું એ શોધ જોઈએ છે એટલે ક્યુડી આ તમને પીસી મળી ગઈ તો કામ થઈ ગયું પી થી સી સુધીનો અંતર થઈ જાય ત્યાં આ જ અંતર જેટલું થાય તો જો મોટો ત્રિકોણ લીધો છે આખો ત્રિકોણ લીધો આપણે ગણતરી કરી 30 એટલે સામેની બાજુ x અને આખી બાજુ તો નાના ત્રિકોણની ચર્ચા એ કરો ને ભાઈ અહીંયા ત્રિકોણ બને છે આ ત્રિકોણ નામ ત્રિકોણ એ એ ઈ સી હા એ ઈ સી આ ત્રિકોણ ની સામેની સામે ની બાજુ લે એક્સ લેશું પાસે ની બાજુ લાલ જાય ત્રિકોણ એ ઈ સી માં માપ ખૂણો ઈ બરાબર નેવું હશે

છોકરાએ કાપેલ અંતર કેટલું થાય તો કે ક્યુડીનું આ એ શોધવાનું છે ક્યુડી ચલો ક્યુડી બરાબર શું થાય તમે આકૃતિમાં જુઓ તો ક્યુડી બરાબર શું થાય પાછું એક વખત પાછું જો તમે આ પી માંથી સી એટલું વાત કરો તો જ વધે ને પી થી સી સુધી અંદર એટલું જ વધે ને ક્લિયર છે ક્લિયર છે શું કરવાનું છે જો મારે પીસી જોઈએ છે આ જોઈએ છે આટલું અંતર જોઈએ છે ઈ મળી જાય તો નીચે નું મળી જાય તો હું કરું તો આખું આઈ સુધીનું અંતર લઈ લઉં એમાંથી આ અંતર બાદ કરી નાખું સી તો આ એટલું જ હોતે હવે ક્લિયર ઓકે ચાલો બે મૂલ્યો છે તમારી પાસે તો કે યસ પી કેટલા છે માઇનસ વન અપોન્ટ રૂટ થ્રી થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સામાન્ય નીકળે તો રૂટ થ્રી લસા લ્યો રૂટ થ્રી ગુણના રૂટ થ્રી એટલે ત્રણ ત્રણ માંથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે અને છેદમાં રૂટ થ્રી કરો તો કેટલા થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે રૂટ થ્રી આવું થાય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બે કરો એટલે સત્તાવન થાય

છોકરાએ કાપેલ અંતર તેથી કહી શકાય છોકરાએ કાપેલ અંતર કેટલું છે ઓગણીસ રૂટ થ્રી સેલું છે કીધું તે રીતે આપણે ગોઠવણી કરી છોકરો અહીં ઉભો છે ઇમારતને જોવે છે ત્રીસ અંશનો ખૂણો બનાવે છે છોકરો આગળ ચાલે છે ત્યાંથી ઇમારત જોવે છે સાઠ આંશ ખૂણો ત્રીસ થી સાઈઠ થયું ત્યાં સુધીમાં છોકરાએ કેટલું અંતર કાપ્યું હોય ક્યુડી

કેટલી કીધી છે મીટર મીટર લંબાઈ છે 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 આ જમીન અહીંયા ધારો કે એક બિંદુ આગળ શું કીધું છે એક બિંદુ થી વીસ મીટર ઊંચી ઇમારત ની ટોચ પર રહેલ એક સંચાર ટાવર અને ઇમારતની ટોચ કઈ આ ઈમારત છે એની ટોચ કઈ તો કે એના ઉપર એક ટાવર છે આ ટાવર છે ધારો કે અહીંયા પી નામ આપું તો એ ટાવર છે અને આ એ છે ને ટાવરની લંબાઈ ધારો કે આપણે કહી દઈએ એચ મીટર છે આ એચ ટાવરની ઊંચાઈ શોધવાની છે એચ પી એ ટાવર છે ટાવરની ઊંચાઈ શોધવાની છે આ છે તમારી પાસે એબી અહીંથી એ સુધીનું છે કેટલું છે વીસ મીટર ચલો સરસ ઇમારતની ઊંચાઈ છે એની ઉપર જે ટાવર રાખ્યો છે ટોચ ઉપર એની ઊંચાઈ શોધવાની છે થાય છે હું તો કે આ જમીન ઉપર એક વ્યક્તિ છે આ સી બિંદુએ ત્યાંથી ટાવરના તળિયા અને ટોચ એટલે ટાવરનું તળિયું જોવે આ ટાવરનું તળિયું એ બિંદુ ત્યારે ખૂણો કેટલો બને છે ત્યારે પિસ્તાલીસ અંશ અને ટોચને આમ જોવે ત્યારે ઉચ્છેદ કોણ કેટલો ચાલો ત્રિકોણ પી બીસી બી ખૂણો નેવો નો બને માપખુણો બી બરાબર નેવું

પ્લસ એ પી એ કેટલા છે તો કેટલા છેદમાં આવશે રૂટ થ્રી આ તમને બીસી મેળવું આ ત્રિકોણ ની મદદ હજી એક ત્રિકોણની વાત કરો નીચેનો ત્રિકોણ આ રીતે ત્રિકોણ એબીસી એમાં માપ ખૂણો બી નેવું અંશ તો છે એમાંય ત્રિકોણ મિતિ ગુણોત્તર લાગે પિસ્તાલીસ અંશ છે તો ટેન પિસ્તાલીસ ચાલે ટેન પિસ્તાલીસ અંશ સામેની બાજુ એની સામેની બાજુ એટલે એ પાસેની બાજુ પાસેની બાજુ એટલે બીસી

હા બીસી બરાબર વીસ છે તો એમ મૂકી શકાય તો કે વીસ રૂટ થ્રી માઇનસ વીસ વીસ પ્લસ ચા બાજુ આવે તો એચ બરાબર શું થાય તો કે વીસ કાઉસમાં રૂટ થ્રી મીટર એચ બરાબર તેથી કહી શકાય કે ટાવરની ઉંચાઈ ટાવરની ઊંચાઈ અને એ તો આપણે શોધવાનું હતું ડન છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછી આઠમો ક્વેશ્ચન છે એક ઊંચી બેઠક પર એક પોઈન્ટ છ મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે જમીન પરના એક બિંદુ થી પ્રતિમાની ટોચ ના ઉચ્છેદ કોણ નું માપ 60 અંશ છે અને બેઠક ની ટોચ ના ઉચ્છેદ કોણ નું માપ પિસ્તાલીસ અંશ છે તો બેઠક ની ઊંચાઈ શોધો સૌથી પહેલા તો એક આપણે અહીં નીચે ડ્રો કરી નાખી જમીન ચલો આ જમીન છે એક ઊંચી બેઠક પર એક બેઠક છે અહીંયા આ એક બેઠક નામ આપી દઈએ ધારો કે હું એ અને બી નામ આપું તો એ બી બેઠક છે ઊંચી બેઠક છે અને એ બી નું માપ એ ઊંચી બેઠક નું માપ આપ્યું નથી એના ઉપર બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા છે હા એના ઉપર એક પ્રતિમા રાખી છે એ પ્રતિમાએ આપણે ડ્રો કરીએ એ બી ઉપર એક આ પ્રતિમા રાખી છે આપી આ એ પી પ્રતિમા છે એ પ્રતિમાની ઊંચાઈ એપી છે એ પી બરાબર કેટલા આપ્યા છે એક પોઈન્ટ છ મીટર સરસ ચાલો જમીન પરના એક બિંદુ એથી પ્રતિમાની ટોચનો જમીન પર એક બિંદુ લઈ લો અહી જમીન પર એક બિંદુ પ્રતિમાની ટોચ નો ઉચેત કોણનું માપ પ્રતિમાની ટોચ સાઈઠન્સ પ્રતિમાની ટોચ આ થઈ એનું ઉચેત કોણનું માપ કેટલું કીધું છે ને સાઈઠ જમીન પરનું એ બિંદુ ધારો કે મેં સી લીધું અને બેઠકની ટોચ નો ઉચેત કોણ બેઠકની ટોચ હટલા એના ઉચ્છેદ કોણ નું માપ એ પિસ્તાલીસ અંશ તો બેઠક ની ઉંચાઈ શોધવાની બેઠક ની ઉંચાઈ એ બી બરાબર બેઠક ની ઉંચાઈ એક મીટર આપણે ધારી લઈ બેઠક ની ઉંચાઈ એક મીટર ધારી લે આ પ્રતિમા ની ઉંચાઈ એક પોઈન્ટ છ મીટર છે ચલો તો આગળના દાખલા ની જેમ એકદમ પિક્ચર ક્લિયર થઈ ગયું છે ચાલો ત્રિકોણ ની વાત કરીએ પેલો ત્રિકોણ ત્રિકોણ આ નીચેના ત્રિકોણ ની પહેલા વાત કરીએ ત્રિકોણ એ સી ત્રિકોણ abc માં માપ ખૂણો b બરાબર 90 અંશ માપ ખૂણો b 90 અંશ છે અને આ 45 અંશ નો ખૂણો બને છે તો tan 45 અંશ સામેની બાજુ એટલે ab પાસેની બાજુ એટલે bc tan 45 અંશ એટલે 1ab સામેની બાજુ એને x કીધું છે આપણે bc આપણી પાસે છે નહીં ચાલો ધેરફોર bc બરાબર

પાસેની બાજુ પાસેની બાજુ એટલે BC tan 60 એટલે √3 ચલો PB PB બરાબર શું થાય હવે આ પૂછે છે હા અહીં તમે જુઓ PB બરાબર શું થાય PB બરાબર થાય PA AB તો પીવી બરાબર પી એ બરાબર કેટલા છે પૂછો પીવી બરાબર કેટલા છે તો કે એક્સ થાય તો તમે અહીં લખી શકો પીવી બરાબર એ સાઈડમાં ગણતરી આ દર્શાવી શકે ગણતરી સાઈડમાં દર્શાવી શકે ચાલો અહીં લખો શું થાય એક પોઈન્ટ છ પ્લસ એક્સ

તો ચાલો ને આપણે કરતા બનાવા છે તો સાદુ પાગળ આગળ વધારીએ રૂટ થ્રી એક્સ માઇનસ એક્સ બરાબર એક પોઈન્ટ તો આ એક્સ સામાન્ય કાઢો તો રૂટ થ્રી માઇનસ વન બરાબર એક પોઈન્ટ છ તો એક્સ બરાબર એક પોઈન્ટ છ ના છેદમાં રૂટ થ્રી માઇનસ વન પછી એક્સ બરાબર એક પોઈન્ટ છ અહીંયા રૂટ થ્રી માઇનસ વન છે ઉપર નીચે ગુણી નાખી રૂટ થ્રી પ્લસ વન ઉપર એ ગુણી નાખો રૂટ થ્રી

કૌંસમાં રૂટ થ્રી પ્લસ વન રેડી તો જવાબ એને એની ભાષામાં લખો તો લખી શકે બેઠક ની ઊંચાઈ કેટલી તો કે ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા આ ફાઇનલ ફાઈનલ એવું એ છે રૂટ થ્રી પ્લસ વન મીટર છે રેડી નીચે લખવાનું એ ઉપર લખ્યું છે ઓકે તો જો આઠ દાખલાથી અહીં સુધી આજે રાખશો વધારાના વિડિયો લેક્ચર જોવા માટે તમે પ્રોગ્યાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો ડાઉનલોડ કરો એટલે તમારે મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે અહીંયા ઉપર રાખજો આગળ વધો તમે એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે એની અંદર સ્ટોરમાં જવાનું છે જેવું સ્ટોરમાં તમે ક્લિક કરશો ક્લાસ 10 એન્ટર કરશો એટલે કોર્સીસ તમને બતાવશે આગળ વધી શકાય કઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય આજ અહીં સુધી જ રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારેના ક્વેશ્ચન સાથે પાછા મળીશું આવજો બધા